જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો થોડા દાદાવાણી ઓગસ્ટ 2020 નિમિત્તે થોડા પ્રશ્નો છે લેતા જઈએ. કૃપાબેન વ્યાસ, અડલજ, દિલીપભાઈ ભેસાણીયા, રાજુલા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. કૃપા વ્યાસ, અડાલજ. દાદાવાણી ઓગસ્ટ 2020 રિલેટેડ ક્વેશ્ચન છે કે કઈ પરિસ્થિતિમાં દાદાને સોંપવું અને કઈ પરિસ્થિતિને જ્ઞાને કરીને સોલ્વ કરવું, એમાં કન્ફ્યુઝન છે. કારણ કે જ્યારે બુદ્ધિ ડખોડખલ કે ચૂથાચૂથ કરે ત્યારે જ્ઞાને કરીને ગમે તેટલું બુદ્ધિને સમાધાન આપીએ પણ કોઈ પણ રીતે બુદ્ધિને સમાધાન પામતી જ નથી. અંતે દાદા તમને સોંપ્યું, તમે સંભાળજો કહેવાથી જ બુદ્ધિ ટાળી પડે છે. તો આવું કરવાથી અને સિચ્યુએશનને જ્ઞાનથી સોલ્વ ન કરવાથી બુદ્ધિ ફરી એ જ પર્યાય દેખાડશે, એવું તો નહીં બને ને? અને મુશ્કેલીમાં જ દાદાની સાંકળ ખેંચવાની, તેની જગ્યાએ જ્યારે બુદ્ધિ ગૂંચાય, સફોકેશન કરાવે, ત્યારે દાદાની સાંકળ ખેંચીએ તો એ કેટલા અંશે યોગ્ય છે? માર્ગદર્શન આપવા વિનંતી. હમણાં તો જો ને, હવે આ કન્ફ્યુઝન એવું છે તો કે થોડું દાદા તમને સોંપ્યું, મને શક્તિ આપો, આનું સોલ્યુશન લાવી શકો, શક્તિ માગવાની. બાકી શું જોઈએ છે તપાસ તો કરો. ધારો કે અત્યારે બુદ્ધિ ટાળી પડી દાદાને સોંપ્યા કીધા પછી નવરા બેઠા ચેક તો કરો કે શું જોઈએ છે. આપણું ધાર્યું ના થાય ને તો ચૂથાચૂથ. જ્ઞાનના સોલ્યુશન વાપરવા નથી, ધાર્યું કરવું છે. એટલે પછી જ્ઞાનની વાત તો બુદ્ધિ બન્યું તે ન્યાય, તો કે ના, એ ન્યાય બધી વાત દાદાની બધી વાત સાચી, પણ આ તો થવું જ જોઈએ, પપ્પાએ તો માનવું જ જોઈએ, મમ્મી આમ કરવું જ ના જોઈએ, કેમ મને આમ કરે છે. એટલે મૂળ આપણું ધાર્યું થાય એટલે શું જોઈએ છે તપાસ કરો અને પછી બુદ્ધિને સોલ્વ તો કરો. પણ આ દાદાને સોંપવાથી આપણે માલિકી ભાવ ઉપાડી લઈએ છીએ. દાદા તમને સોંપ્યું, હું શુદ્ધ આત્મા છું. પણ ધીમે ધીમે આ ગૂંચવાડો સોલ્વ કરીશું ને તો ભવિષ્ય માટે આપણને સહેલું પડશે. અને કંઈક જો મારી અંદર દાન જ છે કે મારે કા જોઈએ છે કે મારું ધાર્યું થવું જોઈએ, કમ્પેરિઝન હોય, કોમ્પિટિશન હોય, કંઈક હોય અને એનું મળતું નથી, ત્યાં સુધી એ ચૂથારા ક્યારે આ જ કરશે. અને પછી કોઈ જ્ઞાનની વાત સાંભળવી જ નથી અને જ્ઞાનની એકે ચાવી વાપરવી નથી. એ જ્ઞાન વાપરે એટલે એને છોડવું પડે અને છોડવું એટલે પેલી ફાવી જાય અને હું રહી જાઉં. પછી મારે કેવી રીતે જ્ઞાન વાપરાય, એને કયો જ્ઞાન વાપરે? આ તોફાન એના છે, તોફાન બધા. હવે હમણાં દાદાને સોંપીને ચલાવજો પણ છેવટે ફરી બુદ્ધિના ચોખ્ખી કરવી પડશે, અથવા તો આ બુદ્ધિના ડખોડખલના કયા કારણો છે, કારણો ખલાસ કરીશું તો આ પરિણામ ધીમે ધીમે બંધ થશે. એટલે પૂછું છું એ સોલ્વ કેવી રીતે કરો? કેમ કે છે ને, તમે કીધું હતું ને કે વાણીનો પરિચય વધારો, તો એવી રીતે દાદાની વાણી વાંચતા તો કે ફિટ પણ થાય ને વસ્તુને એક્સેપ્ટન્સ પણ છે કે હા, કે આપણું કંઈ પણ થયું તો એની પાછળ આવું કારણ છે. પણ તો કે એ વસ્તુને એક્સેપ્ટન્સ બુદ્ધિ કરવા નથી દેતી. આજે વાત સાચી છે પણ નહીં, મારે નથી સાંભળવું, બંધ જ કરી દે છે બારણા. શું જોઈએ છે તમારે, તપાસ કરો. મૂળ છે ને અહંકારના પ્લેટફોર્મ પર ઉભા રહીને ધાર્યું કરવું છે, કંઈક લાભ લેવો છે, એટલે પછી બુદ્ધિના તોફાન ચાલ્યા કરશે. અહંકારનું પ્લેટફોર્મ છોડીને શુદ્ધાત્માની સીટ પર આવો તો કંઈક એનું જોર તૂટે ને પછી ટાળવું પડે. એટલે કઈક જોઈએ છે એના કારણે જ એવું થાય કે બીજું પણ, કારણ કે મારી સાથે આવું કેમ, એ પણ પ્રશ્ન. એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ મેં ઓબ્ઝર્વ કર્યું છે ને તો કે મારું વસ્તુ ફ્રીઝ હોય ને અને એને કઈક હલ્યું ને તો પછી તો કે બધું હલી જાય છે. મારી સાથે આવું કેમ, હું કોણ આમાં? એ માય સાથે થાય છે, આઈ શું કામ દુઃખી થાય? એમાં પાડોશીના બાબા રડતા હોય નાપાસ, એમાં આપણે શું કામ દુઃખી થઈએ? એટલે આ જ, એટલે આ ટચ પોઈન્ટ છૂટતો જ નથી. હું જ કૃપા અને મારી સાથે આવું એટલે પછી બુદ્ધિ ટાળી પડતી જ નથી. પણ એટલે છે ને, અહંકારના પ્લેટફોર્મ પર જતા રહ્યા, હું કૃપાના સ્ટેશન પર ઊભા છીએ માટે ટાળી પડતી નથી. અને જુદું પાડ કે હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા, મંગળી જુદી, એમ કરતાં કરતાં છૂટું પાડીને ધીમે ધીમે વાળો, તપાસી જુઓ, સોલ્યુશન લાવો ધીમે ધીમે.
ચાલો પછી. જય સચ્ચિદાનંદ બધાને. દિલીપભાઈ. જય સચ્ચિદાનંદ. હા બોલો. પૂજ્યશ્રી, વખતે વાવાઝોડાનો અનુભવ કેવો હતો દાદાનો? બોલો. તારીખ 17 સાંજના 4 વાગ્યાથી વાવાઝોડાની અસર શરૂ થઈ, જે તારીખ 18ના સવારના 4 થી 5 વાગ્યા સુધી રહી હતી. રાતના 8 થી 10 અને 12 વાગ્યા પછી જે આવ્યું વાવાઝોડા, તે 1 કલાકની સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાક હતી અને પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એમ તેમાં આ ભયંકર પરિસ્થિતિ હતી અને દાદાનું જ્ઞાન અમને બહુ જ ક્રિયા કરી પ્રેક્ટિકલ જબરજસ્ત અનુભવ થયો. દરિયાદેવના ભયંકર મોજાનો અવાજ ભલભલાને હચમચાવી નાખે એવો હતો, છતાં અમને અંદરથી સ્થિરતા રહી કે દાદા છે ને દાદા છે. તો અમે દાદાને સોંપી દીધું હતું, સાથે પવન પણ એમ થતું હતું કે પૂજ્યશ્રી કહે છે કે દાદાની 5 આજ્ઞા પાળો તો તે કેમ પળાય, પાળવી તે કેટલી, દાદાને પળાય તે એકી સાથે 5 આજ્ઞા પાળવાનો અનુભવ થયો. આખી ટાઉનશીપ જાગતી હતી અને અમે દાદાને સોંપી અને ઊંઘી ગયા, અને સરસ અજંગ અસીમ જયજયકાર કરતા સરસ ઊંઘી ગયા અને સરસ ઊંઘ આવી ગઈ. નુકસાન બધાને તો બીજા બધાને ઘણું નુકસાન થયું હતું, એના પ્રમાણમાં આપણે નુકસાન બહુ ઓછું થયું હતું અને અંદરથી પૂરેપૂરી ક્ષમતા રહી હતી. બસ આપણે આપણા દાદા મહાન છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલો. આ દુઃખ આવ્યો તો એને જરા કહેવું તો જોઈએ ને કે અહીં કેમ આવ્યા છો? અમે તો દાદાના છીએ, અમારે અહીં આવવાનું નહીં. તમે જાઓ બીજી જગ્યાએ, અહીં ક્યાં આવ્યા તમે? તમે ઘર ભૂલ્યા એટલું અમને કહીએ તો તે જતા રહે. આ તો તમે બિલકુલ અહિંસા કરી. દુઃખ આવે તો તેને પેશવા ના દેવાય, પેશવા દેવાના એને તો કાઢી મૂકવાના. એમાં અહિંસા તૂટતી નથી. દુઃખ અપમાન કરીએ તો એ જતા રહે. તમે તો તેનું અપમાન કરતા નથી, એટલા બધા અહિંસક ના થવાય. તો પૂજ્યશ્રી, મારો પ્રશ્ન એ થાય છે કે આગળ એમ કહે છે કે બિલકુલ અહિંસા કરી અને પછી એમ કહે છે કે એટલા બધા અહિંસક ના થવાય, તો એમાં કઈ સમજાતું નથી. એટલે મેં પેલા એ દુઃખ આવ્યું એનું અપમાન કરો કે છે, એની સામે અહિંસક ના થવો. કોઈ માણસો સાથે અહિંસક રહો, જાનવરો જીવો સાથે અહિંસક રહો, આ માન્યતાના છે બધા દુઃખો. એને થોડા વિરોધ કોઈ થાય ને કે મારી સાથે ના, મારી સાથે આવું કેમ કર્યું, પેલું બુદ્ધિ રડારડ કરતી હોય, ચોપ કેન ગેટ આઉટ, અહીંથી શરમ નથી આવતી, તોફાન માંડ્યું છે, એને કહેવાય અપમાન કરાય. અથવા દુઃખો આવે, આનું શું થશે, પેલું દાદા તમને સોંપ્યું તમે સંભાળજો, ફરી દાદા યાદ આવે આમ થશે તો દાદાને સોંપ્યું, હવે પાછો કેમ આવ્યો, જતો રહે દાદા પાસે, મારી પાસે નહીં આવવાનું, એ નામ અપમાન કર્યું કહેવાય. એ નામ અહિંસક ના રહ્યા, હિંસા એટલે પણ આ અંધ પરિણામને વિરોધ બતાડો તમે તો. આ કેવું છે, આને તમે જરા સામા થશો ને તો એ પડી જશે, એ કંઈ ચોંટી પડેવા નથી. પણ મને થયું મારું શું થશે તો પછી ચોંટી પડ્યું. હા બરોબર છે. હા ઓકે. પછી ભોગવા ટાપ્યા કરશે, પછી ગૂંચવ્યા કરશે આપણને. દાદાનું બસ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂજ્યજી, 5 આજ્ઞામાં રહેવા એવી શક્તિ આપને પૂજ્યશ્રી. હા બરોબર. જોડે જોડે અને આ વર્ષમાં રિટાયરમેન્ટ છે, દાદાનો સેવા કાર્ય થાય એવા ભાવ છે. હા અડલીને બરોબર છે. તો એવો આશીર્વાદ આપજો. હા બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 5 આજ્ઞા અમને પૂરેપૂરી પડાય છે એવી જાગૃતિ રહી, અમને અનુભવ સરસ થયો. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. અક્ષેશભાઈ શાહ, જયશ્રીબેન ડાંગર, ભાવનગર. આપઘાતની ડેફિનેશન શું થાય? સ્થૂળ ક્રિયા જે છે એને આપઘાત ગણવો કે આપઘાત વખતે પોતાનો જે ભાવ નિશ્ચય છે એને આપઘાત ગણવો? આપઘાત કોને કેવું? એટલે આ જે સ્થૂળ ક્રિયા, જાતે જ કંઈક ઊંધું પગલું ભરી નાખે એ સ્થૂળ ક્રિયાને આપઘાત કરે. પછી વિચાર આવે, વાણી બોલાય, એ અંદર ને અંદર હજુ કર્યું કશું જ નથી, કર્યું ને
એ સ્થૂળ ક્રિયામાં આવ્યું ને એ પછી ક્રિયા થઈ ગઈ એટલે આપઘાત થયો કહેવાય. પણ અક્રમ વિજ્ઞાનની દ્રષ્ટિએ તો એ અક્રમ વિજ્ઞાન દ્રષ્ટિએ અક્રમ વિજ્ઞાન દ્રષ્ટિએ તો આ ઉદય કર્મ છે, એ ફળ આપીને ગયો. તમે શુદ્ધ આત્મા છો, એ શુદ્ધ આત્મા તરીકે જ રહેવાનું છે. પણ આ વખતે આ બધું બુદ્ધિ ગૂંચવે છે, એનો ઉદય કર્મ હોય ને ઊંધો તો ગૂંચવે ને પછી અવળું પગલું ભરાવી નાખે અને જ્ઞાન બ્ઞાન બધું પેલો અંધાપો આવી ગયો હોય, જ્ઞાન આવરણમાં આવી જાય ને પછી ઊંધું પગલું ભરાય. એટલે સ્થૂળ ક્રિયાને જ આપઘાત કહેવામાં આવે છે. વિચાર આવે કે ભાવ થયો એ બધું નહીં, એનું પ્રતિકરણ કરીને ઉડાડી દો કે છે. દાદા એવું કહે છે કે પોતાની સૈવીના મૃત્યુ પણ શક્ય નથી, અને બીજું એવું છે કે આયુષ્ય કર્મમાં જેના શ્વાસોશ્વાસની જે સંખ્યા છે એમાં એક પણ વધઘટ ના થાય. તો આ બંને થોડું કોન્ટ્રાડિક્શન લાગે છે. બંને સિદ્ધાંત પોતપોતાની રીતે સાચા છે, પણ બંનેને એક સાથે સમજવા જઈએ ને તો એટલે કોન્ટ્રાડિક્શન લાગે. આમાં શું છે કે આ શ્વાસ પૂરા થવાના હોય ત્યારે સહી થઈ જાય, એ સિંક્રોનાઇઝ હોય બધું. એટલે શ્વાસ પૂરા થવાના અને સહી થઈ ગઈ, સહી થઈ એટલે ધીમે ધીમે શ્વાસ પૂરા થવાના, બે ટાઈમિંગ એવા આવી જાય. કારણ આ કે ને સહી કરનારો એટલો સ્વતંત્ર નથી કે હું નહીં જ કરું ને 150-200 વર્ષ નિરાતે જીવી શકીશ. 200 વર્ષે સહી તો કરવી જ પડશે ભાઈને. એટલે આવું બનવાનું જ નથી, એટલે આનું બનવાનું જ નથી. એટલે આ બની જ જાય ને એ જ કરેક્ટ. રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ, એમાં અહંકારની સહી એક વન ઓફ ધ એવિડન્સ છે. એ સહી થઈને પછી મૃત્યુ થાય એટલે આ વ્યવસ્થિત જ સમજો. એટલે એ થઈ જવાનું, એવો દુખાવો ઊભો થાય એટલે ભાઈ પછી સહી કરી નાખે. એટલે આમાં શું છે કે એટલો સ્વતંત્ર નથી કે ધાર્યું કરી નાખે બધું. એ આ વિજ્ઞાન દાદાએ ખુલ્લું કર્યું કે ભાઈ આવી સહી થાય, જેમ અંતસ્કરણમાં સહી થાય ને પછી બાહ્યકરણ ક્રિયા કરે. જે મનમાં વિચારે પાણી પીવું છે પણ ચિત્તે બતાડે કે ત્યાં માટલું છે ગ્લાસ છે, બુદ્ધિ કે ને હમણાં નહીં બધા બેઠા છે, તો અહંકાર કે નથી સહી કરતો, તો પૂતળું ઉઠે નહીં. અને એમાં જો કોઈ ઉઠવા માંડ્યા તો કે હવે વાંધો નહીં, અહંકારે સહી કરી કે ના હવે જવાય, ત્યારે આ પૂતગલ ઊભું થઈને પીવા જશે પાણી. એટલે ટૂંકમાં અહંકારની એક સહી વન ઓફ ધ એવિડન્સ છે. એટલે આમાં શું છે, હવે આપણે ગૂંચાવવાની જરૂર નથી, આપણે સમજવાનું કે આવું આ સહી થઈ જશે અને પછી આયુષના શ્વાસ પૂરાય થશે અને દેહમાંથી આત્મા છૂટો પડશે. આપણે દાદા અને નિરૂમાના દેવીલાયના સંજોગમાં એવું જોયું કે એમને સહી કરવા માટે કોઈ બીજા નિમિત્ત બનેલા, એમને છેક છેલ્લે સુધી સહી નથી કરી. હવે એક એ સંજોગ, અને બીજો જ્યારે પોતાની સહી થઈ જાય છે, અને બીજું હમણાં ચોથી આપતવાણી ચાલે છે આસ્થા ઉપર, તેમાં તમારી એક એવી વાણી આવેલી કે મૃત્યુ વખતે પોતે સહી કરે છે અને બીજો દેહ માગે છે. હવે એટલે માગે એટલે શું કે આ ભાવના કોઝિસથી એને બીજો દેહ મળી જ જવાનો. આખી જિંદગીના કોઝિસ બંધાયા ને એટલે બીજો દેહ મળી જ જવાનો, એને એ મળી જ જવાનો. માગે છે એટલે શું, મળી જ જવાનો. એટલે શું, એના ક્રોધમાં માયેલું જે શિલ્લકમાં છે, વિતરાગ થયો નથી, એ શિલ્લકના આધારે દેહ મળી જાય એને. ક્રોધમાન હોય તો આ મળે દેહ, માયા લોભ હોય તો આ દેહ મળે, હિસાબ બંધાઈ જાય. તો આમાં એવું ખરું, પોતાની સહી થાય તો પછી એને હજી બીજા સાત ભાવ રહ્યા એવું ના? એ સહીથી સાત ભાવ, સહી એ આપઘાત ગણાતો નથી. સહી એટલે શું છે કે એને એ આયુષ્કર્મ પૂરું થવાનું હોય, આ બધું ઊભું થાય અને સહી થઈ જાય કે હવે આ છૂટાય તો સારું, એટલે બસ. અને સહી પોતે કરતો નથી, પણ એ સહી થવાથી કુદરતી રીતે પછી મૃત્યુ આવે છે, એટલે એ આપઘાત ના ગણાય. એ સહી થઈને કુદરતી નિયમ જ છે આવો, કે સહી વગર કેવું છે. દાદા શું કહે છે, તમારું આ ઘર હોય તો માલિક સહી કરે પછી વેચાય ને, સહી ના કરો તો પેલો લઈ ના શકે કબજો. એટલે માલિક હોવો જોઈએ, માલિક છે તો પછી સહી કરવી પડે એને. તો આપઘાતમાં એવું ના કહેવાય કે આપઘાતમાં પોતે કંઈક કૂદકો મારીને પડે છે કૂવામાં, એટલે પોતે દોડીને ગયો ને, એટલે એ વન ઓફ ધ એ આપઘાત કર્યો કહેવાય. અને આ ઉદય એનો પૂરો થવાનો ટાઈમ આવ્યો એટલે મય ઉપાધિ થાય ને પછી સહી થઈ જાય કે હવે છૂટાય તો સારું. કંઈ કરતો નથી પોતે, આપઘાતમાં તો કરે છે કંઈક, એ કર્મ છે એવું. ઉપઘાત કર્મ કહેવાય કે કર્મ કહીએ તો એને કર્યું પણ કહેવાય જ ને. પણ એ હવે આ જ્ઞાન પછી શું છે, બિલીફ બદલાય છે, પણ એનો ઉદય કર્મ તો એને જે હિસાબ હોય તો એવું થઈ જાય. એવું કરો લાખોમાં એકાદને થાય છે, આપણા મહાત્માઓમાં કંઈ થતા નથી એવા. પણ મેઇન શું છે કે ટૂંકું શું કહે છે, સહી મૃત્યુ વખતે સહી એ આપઘાત ના કહેવાય.
એ ના કહેવાય આપણે. અને છેલ્લું, નિર્વાણ સમયે તો સહી કરનાર કોઈ હોતું જ નથી, બરોબર, તો પણ એ દેહથી આત્મા છૂટો પડે છે, અને જેને નિર્વાણ કહીએ છીએ. એ નિર્વાણમાં કેવું છે, નિર્વાણમાં કેવું છે, માલિક વગરનું ઘર થઈ ગયું. કેવળ જ્ઞાની પરમાત્મા પોતે થયા એટલે માલિક વગરનું ઘર. અને માલિક એટલે શું, હવે નિર્વાણ થવાનું છે, ચરમ શરીરી છે. એટલે એમના જેમ 7 લાખ કર્મ હોય તો એક ઉદયમાં આવશે, પૂરું થશે, ઉદયમાં આવશે, પૂરું થશે. 7 લાખ પૂરા થાય એટલે દેહના સાથેના, અને આ પૂર્વભવે જે મેં 7 કરોડ કર્મ બાંધ્યા હોય, એક એક ઉદય આવીને પૂરું થતું જશે, ને પૂરું થાય એટલે દેહમાંથી છૂટો પડી જાય પોતે. એટલે નિર્વાણવાળાને એને સહીની જરૂર નહીં, કારણ માલિક જ નથી ને. અને ઘર કોઈ પડાવી જાય તો કોઈ માલિક છે જ નહીં એનો. અને અહીંયા તો આપણે માલિકવાળા છે, એટલે પેલો પાછો ઝઘડો કરે કે તમે કેમ ઘરમાં ઘૂસ્યા, મારું ઘર છે. તે માલિક પાસે સહી કરાવવી પડે કે આજે હું વેચી દઉં છું, 20 લાખ લઈ લીધા, તમને ઘર આપી દીધું, હવે હું છૂટો, તમે ઘરના માલિક. માલિકી ભાવ છોડવો પડે પણ માલિક હોવાથી, અજ્ઞાન દશામાં. અને આ કેવળ જ્ઞાની પરમાત્માને માલિકી ભાવ તો પહેલાં જ છૂટી ગયો છે. આ દેહ જ આખો પહેલે જન્મ્યા ને ત્યારથી જ માલિક વગરની સ્થિતિમાં જીવ્યા છે. એટલે હિસાબ જેટલા એક એક ઉદય પૂરા થતા 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 પૂરા થઈને કરી પડશે. એટલે એમને સહી કરવી ના પડે. એમને બીજા શબ્દોમાં કહીએ તો જે કોઝિસ વખતે યોજના થઈ છે, યોજનામાં લિમિટેડ કર્મો જે ચાર્જ કર્યા છે, અનલિમિટેડ અનંત તો હોય જ નહીં, અમુક લિમિટેડ હોય, એ કર્મ જેટલા ચાર્જ કર્યા છે એ બધા જ પૂરા થશે. અને એક પણ કર્મમાં પોતે ચાર્જ નવું કરતા નથી ડિસ્ચાર્જ કર્મ વખતે. અચ્છા, એટલે પછી ડિસ્ચાર્જ પૂરું થશે એટલે નિર્વાણ કહેવાશે. તો જેમ દાદાને 2 ડિગ્રી બાકી હતી, તે 2 ડિગ્રી જેટલો પણ સહી કરનારો હજી છે, એટલે પછી દેવો વિનંતી કરે કે સાહેબ સહી કરો, પછી કે હા કરી અમે બોલ્યા, એટલે પછી દેહ માંથી છૂટા થાય. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ બધાને. જય શ્રીબેન ડાંગર. ભરતભાઈ મહેતા, મુંબઈ. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય શ્રીબેન. હા બોલો. દાદા એમ કે છે કે અવળો વિચાર કરે તો મારી પાસે આવજો. તો અત્યારે તો નોન મહાત્મા માટે તો દાદા નથી, મહાત્માઓને તો છે જ, તો દીપકભાઈ પાસે મોકલાય. હા મોકલાય ને, આપણને કોઈ એવું મળે. હા મોકલાય, મોકલાય. જ્ઞાને લેવડાવે છે, જ્ઞાન લીધા પછી ઘણો ફેરફાર થઈ જાય. ને પૂજ્યશ્રી, મારે મોટા ભાઈ હતા, એની ઉંમર તો નાની હતી, 8મું ભણતા હતા, 14-15 વર્ષ ને એને આપઘાત કર્યો છે. તો આપણે રોજ એવું શું ઋણાનું બંધ છે, તો યાદ આવી જાય, રોજ એક વાર યાદ આવી જાય. ના, એટલે હવે આપણે છે ને ધીમેથી સમજવું કે એ શુદ્ધાત્માને પ્રતિક્રમણે કરવા. નોય મારો ભાઈ, હું બેન એનો, એ શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છું. અને પ્રાર્થના કરો કે હે શુદ્ધાત્મા ભગવાન, તમે મોક્ષ માર્ગમાં આગળ વધો, અમે તમને મુક્ત કરીએ છીએ, તમે અમને મુક્ત કરો, અમે મોક્ષ માર્ગમાં આગળ વધીએ. હે દાદા ભગવાન, એને સિમંદર સ્વામીનું શરણું મળે, આત્માનું જ્ઞાન મળે, સિમંદર સ્વામીનું શરણું મળે, મોક્ષ ગતિ મળે, કૃપા કરજો. દાદા તમને સોંપ્યો, એ બધું પ્રાર્થના ચાલુ કરી દો. આ શું છે કે બસ મમતા અને મોહથી એટેચમેન્ટ હોય અને એના બધું યાદ આવ્યા કરે, કંઈક રાગદ્વેષથી યાદ આવે છે, એ રાગદ્વેષ ધોઈ નાખે એટલે એ મુક્ત થઈ જશે. આપણે પ્રાર્થના કરવાની, દાદા એમને મોક્ષે લઈ જજો, એમને કૃપા કરજો એની પર. આપણી પ્રાર્થનાથી આપણા ટોળામાં આવી જશે ને, એટલે પાછું તમે એને તમારા જોડે જોડે જ રાખો છે ને, મોક્ષે જવા દેવો નથી. દાદાના ટોળામાં લઈ લેવો. હા, એ કેવો, દાદા તમારા ટોળામાં લઈ લેજો, મોક્ષે લઈ જજો. એ આવશે જ, અહીંયા જ આવશે, ક્યાં જાય, આપણા ટોળામાં આવવાનું ક્યાંક. અને આવ્યો હોય તો ઓળખો નહીં તમે. હિસાબ જો ગોઠવ્યો ને તો જડે બધું, કે આ એનું એ જ આવ્યો, ચા રોટલી ચામાં ડુબાડીને ખાતો હતો, આ ભાઈ છો રોટલી ચામાં ડુબાડીને ખાય, એનો એ જ છે આપણો ભાઈ આવ્યો પાછો. જડે એવા ઘણા સેમ્પલ જડે છે, કોઈના મમ્મી છે, પપ્પા છે, દાદા છે, દાદી છે, એ પાછા બાબા અને ત્યાં બાબા બેબી થઈને પાછા આવ્યા હોય. જાય ક્યાં, બીજું છે જ કોણ એને રાગદ્વેષવાળો, આપણા ટોળામાં ભેગા થાય. પણ મોહ કરવા જેવો નથી, મોક્ષ માટે પ્રાર્થના કરો, મોક્ષ માર્ગમાં આગળ વધે એ પ્રાર્થના કરો. પૂજ્યજી, વાવાઝોડાનો અનુભવ અમને બહુ સરસ દાદાનો રહ્યો. અમારું મકાન કાચું છે પણ દાદા તમને સોંપ્યું, તમે સંભાળજો, પણ કાંઈ નુકસાન ન થવા દીધું. બહુ સારું ચાલે.
આશીર્વાદ આપજો કે હવે મકાન પાકું થઈ જાય. હા બરોબર છે, થશે થશે બધું. ઓજસ્વી, હું કઈક કામ ધંધો કરું એવા આશીર્વાદ આપજો. હા સર, આગળ ઘરમાં 10-15 મિનિટ અસીમ જે જેકાર બોલજો, દાદા ભગવાનની આરતી, સિમંદર સ્વામીની આરતી કરજો, સંસારના અંતરાય તૂટે, મોક્ષમાં પ્રગતિ થાય આપણી. જય સચિદાનંદ. ભરતભાઈ મહેતા, દુલારીબેન સુમરિયા, અડાલજ. હા જય સચિદાનંદ, બોલો. બુદ્ધિનો સવાલ છે. હા, સૈનિક રાજાએ જયારે એને દીકરો જેલમાંથી છોડાવવા આવ્યો, તલવાર લઈને એનું પેલું તાળું તોડવા માંડ્યું, એને એમ કે મને મારી નાખશે તો એને નરક ગતિ બંધાશે, એટલે એમની વીટીનું ઝેર અને આત્મહત્યા કહેવાય છે. પાછળ હમણાં હરિયર બપોરે જે આવે છે મહાવીર ભગવાનના 27 ભવન ની વાત, ખરેખર આત્મહત્યા ગણાય કહેવાય ખરી આત્મહત્યા, પણ ખરેખર હેતુ આત્મહત્યા નહોતો, દુઃખ બહુ પડે છે મરી જવું એવું નહોતું. એને એમ ઉલટાનું એમ થયું કે આ છોકરો રોજ મને કોરડા વીંજે છે, આજે તો પેલું ગન લઈને આવ્યો છે, એટલે ગણ લઈને એટલે મારી નાખવા માટે આવ્યો, એવું એને પ્રિજ્યુડિસ ઊભો થયો અભિપ્રાય, કે મારી નાખશે તો બિચારાને પિતૃહત્યાનો દોષ લાગશે, દુનિયા બદનામી થશે અને અધોગતિ થશે, એટલે એને બચાવવા માટે એમણે પછી આપી લીધું. એ વીટીમાં ઝેર હોય તો ઝેર ચૂસી લીધું, પણ મૂળ હેતુ મરવાનો હેતુ નહીં, તો રોજ કોરડા ખાતા હતા જ, અપમાન અપૂર્વકર્મના હિસાબ હતા, વેર ઝેરના તે દંડ ભોગવતા હતા, પણ મૃત્યુનો વિચાર નહોતો કર્યો. પહેલાને પડતી ના થાય એટલે માટે આ પગલું ભર્યું. એટલે ખરેખર કહેવાય આત્મહત્યા, પણ આત્મહત્યાનો હેતુ આત્મહત્યા નહોતો, એ પેલાને પિતૃહત્યાના દોષમાંથી બચાવવા માટે આ જાનથી મારી નાખશે એની કરતાં મરી જાઉં તો પછી એને મારવું ના પડે એવો હેતુ ગોઠવાયો. એટલે અને બીજું તો શું છે, એમને આ ઉદય કર્મ જ હતો, એટલે સહાયક સમકિતધારી અને હિસાબ પૂરો થયો અને પછી તીર્થંકર થશે આવતા ભાવમાં. હા, બીજી ત્યાં પછી સમાધિ મરણ જેવું જ હતું, કારણ કે એને તો ડિમેન્શિયા એ વાત તમારી પાસે આવી ગયા, એમને તો કઈ એવો અંદાજ નતો અંતર, એના શ્વાસોશ્વાસ ચાલતા ત્યાં સુધી અમે ભક્તિ ગીત સિમંદર સ્વામીની પ્રાર્થના કરાવી, પ્રાર્થના પૂરી થઈને એનો દેહ સ્વીકાર તો, અને અમારા ભાઈ બહેન એમના અને હું ને મારા દીકરો દીકરી હાજર હતા, તો કોઈને આંખો પાડી આવ્યું પોતાને લઈ ગયા, કે 2 મહિના સુધી મને બી જરા બી એવો કોઈ પ્રોબ્લેમ થયો નથી, એવું યાદ આવ્યું નથી, મારે વિજયજી હોસ્પિટલમાં જવું, કોરોના પોઝિટિવ આવ્યો, 7 દિવસ ત્યાં હતો, પણ મને કોઈ એવો દુઃખ નથી, કઈ નથી, એટલે મને એમ કે એને ડિમેન્શિયા હતું તો સમાધિ જ કહેવાય 100%. હા શું છે કે આ તો દેહની અવસ્થા કહેવાય, કોકને 2 મિનિટ બગડે, કોકને 12 મહિના બગડે, કોકને 5 વર્ષ બગડે, પણ એ પહેલાં જે સ્થિતિ એનું જ્ઞાનવાળું જે સર્વૈયું છે ને એ અકબંધ હોય, આવતે પછી એ જ જોડે લઈ જવાના. આ તો દેહના ઉદય કર્મ, 2-5 વર્ષના કે 2-5 મહિના કે 2-5 દાડા કે 2-5 મિનિટના એ ઉદય કર્મ પૂરા થયા, અંદર તો જ્ઞાન અકબંધ રહેવાનું. એમની સમાધિ દશાનો પડઘો આપણને પડ્યો. હા, ત્યાં છૂટ્યા અને દાદા દાદા કરતા કરતા દેહ પૂરો થયો એમનો. દાદા દીપકભાઈ વિધિ, હા જય સત્ય સુધાર, એ બધું જાગ્રત હતા અંદર, અને આમ કશું સમજાય નહીં કોઈને, કેટલી વખત વિધિ કરાય, દરેક વખતે રિસ્પોન્સ આપતા હતા પૂરેપૂરો. હા, એટલે અંદર બધું સાબુદ હતું, સમજો ને. હા ના સરસ, મોક્ષનું કામ થઈ જવાનું. જય સચિન, જય સચિન.